गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण चार नो गणित नो प्रकरण छ स्वाध्याय पोथी में कंटीन्यू करसू। तो आप बधा पेज नंबर 72 खोलीए। प्रश्न नंबर 9 पेज नंबर 72 તેમાં આપેલું છે ભાવના બેને એક ભંગાર વાળા પાસેથી કેટલો ભંગાર ખરીદ્યો અને તેને રૂપિયા 867 આપ્યા। તેમણે આ ભંગાર એક મોટી ભંગારની દુકાને વેચ્યો। તે દુકાનદારે તેમને નીચે મુજબના સિક્કા નોટ આપ્યા। તેમણે આ સોદામાં ફાયદો થયો કે નુકસાન અને તે કેટલા રૂપિયા તે આપણને શોધવાનું છે। તો તેમણે શું આપ્યું? તો 100 ની 6 નોટ, રૂપિયા 50 ની 3 નોટ અને રૂપિયા 1 ના 6 સિક્કા, 5 ની 10 નોટ, 20 ની 7 નોટ અને 10 ની 4 નોટ। તો તેનો ટોટલ કેટલો થાય છે તે આપણે જોઈએ। તો 100 ની 6 નોટ એટલે થશે 600 રૂપિયા, 50 ની 3 નોટ એટલે થશે 150 રૂપિયા, 5 ની 10 નોટ એટલે થશે 50 રૂપિયા, 20 ની 7 નોટ એટલે 20 × 7 બરાબર 140 રૂપિયા, 10 ની 4 તો 10 × 4 એટલે 40 રૂપિયા અને 1 ના 6 સિક્કા તો રૂપિયા 1 × 6 એટલે આવશે 6। તો આપણે તેનો ટોટલ કરીશું તો આપણને મળશે 986 રૂપિયા। અને તેમને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? તો 867। તો રૂપિયા 986 એ 867 કરતા વધુ છે। તો ભાવના બેનને ફાયદો થયો છે તો આપણે લખશું તેને ફાયદો થયો। અને કેટલા રૂપિયાનો? તો આપણે 986 આપેલા છે તેમાંથી આપણે 867 જે ઉપર અહીંયા આપેલા હતા તે આપણે બાદ કરશું। તો 986 માઇનસ 867 તો તેમને 119 રૂપિયાનો ફાયદો થયો। નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 છે, ઉદાહરણ મુજબ ગુણાકાર કરો। તો તેમાં ઉદાહરણ આપેલું છે 64 × 13 આપણને કરવાનું છે। તો આપણે જોઈએ તો 64 કેવી રીતે આવે? તો આપણે 64 માંથી જે એકમનો અંક છે તેને આપણે અલગ કરશું તો તે અહીંયા 4 આવશે અને અહીંયા 60 એટલે 60 + 4 એટલે 64। ત્યારબાદ 13 આપેલા છે તો તેમાં પણ આપણે એકમનો અંક 3 ને અલગ કરશું તો આવશે 10 + 3। તો હવે આપણે શું કરશું? તો 60 × 10 એક વખત 60 × 10 કરવાનું છે અને એક વખત 4 × 10 અને બીજી વખત 60 × 3 અને 4 × 3। તો આપણે અહીંયા જોઈએ 60 × 10 એટલે થાય છે 600 અને 4 × 10 એટલે 40, 60 × 3 એટલે થશે 180 અને 4 × 3 એટલે થશે 12। તો જે આ 4 જવાબ આવ્યા તેનો આપણે ટોટલ પ્લસ કરશું અને જે પણ જવાબ આવશે એ 64 અને 13 નો ગુણાકાર થશે। તો અહીંયા આપણે પ્લસ કરીએ તો ટોટલ આવશે 832 એટલે 64 × 13 કરવાથી આપણને મળશે 832। તેવી જ રીતે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ, તેમાં આપેલું છે 72 × 19। તો આપણે 72 માંથી એકમનો અંક એટલે કે 2 અલગ કરીશું તો આપણને મળશે 70 + 2 એટલે થાય છે 72। ત્યારબાદ છે 19, તો તેમાં એકમનો અંક 9 છે તો તેને આપણે અલગ કરશું તો આવશે 10 + 9 એટલે 19। ત્યારબાદ હવે આપણને 70 નો એક વખત 10 સાથે અને બીજી વખત 9 સાથે ગુણાકાર કરવાનો છે તો આપણે અહીંયા જોઈશું 70 × 10 અને 70 × 9। ત્યારબાદ 2 નો એક વખત 10 થી અને એક વખત 9 થી ગુણાકાર કરવાનો છે તો 2 × 10 અને 2 × 9 તો 70 × 10 એટલે થાય છે 700 અને 2 × 10 એટલે થાય છે 20, 70 × 9 એટલે થશે 630 અને 2 × 9 એટલે થશે 18। ત્યારબાદ હવે 700 + 630 + 20 અને 18 તેનો આપણે ટોટલ કરશું તો આપણને મળશે 1368 અને તે 72 × 19 નો ગુણાકાર થશે તેથી તેનો જવાબ આવશે 1368। તેવી જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ, તેમાં આપેલું છે 85 × 26। તો આપણે 85 માં એકમનો અંક અલગ કરીશું તો 80 + 5 થશે તેથી 85 આવશે અને 26 આપેલા છે તેમાં એકમનો અંક 6 આપણે અલગ કરીએ તો આપણને મળશે 20 + 6। તો હવે 80 નો એક વખત 20 સાથે અને બીજી વખત 6 સાથે આપણને ગુણાકાર કરવાનો છે તો 80 × 20 બરાબર થશે 1600 અને 80 × 6 બરાબર થશે 480। ત્યારબાદ 5 નો એક વખત 20 સાથે અને બીજી વખત 6 સાથે તો 5 × 20 એટલે થશે 100 અને 5 × 6 એટલે થશે 30। ત્યારબાદ આપણે 4 નો ટોટલ કરશું તો આપણને મળશે 2210
तो आप लखीशु आम 85 गुणिया 26 बराबर 2210। त्यारबाद आपणे जोईए प्रश्न नंबर 3, तेमां आपेलुं छे 93 गुणिया 37। तो 93 आपणे एकमनो अंक एटले 3 अलग पाडीशुं, तो ते थशे 90+3 एटले आवशे 93, अने 37 30+7 एटले आवशे 37। तो हवे 90 एक वखत 30 साथे अने एक वखत 7 साथे आपणने गुणाकार करवानो छे। तो आपणे अहींया लख्युं छे 90 गुणिया 30 एटले थशे 2700, अने 90 गुणिया 7 एटले थशे 630। अने त्यारबाद 3 एक वखत 30 साथे अने बीजी वखत 7 साथे आपणने गुणाकार करवानो छे। तो 3 गुणिया 30 एटले थशे 90, अने 3 गुणिया 7 एटले थशे 21। त्यारबाद आपणे 2700+630+90+21 करीशुं, तो तेनो टोटल आपणने मळशे 3441। तो आपणे लखीशुं आम 93 गुणिया 37 बराबर 3441। नेक्स्ट चौथो प्रश्न छे 46 गुणिया 48। तो आपणे 46 एकमनो अंक 6 अलग करीशुं एटले थशे 40+6, અને 48 એકમનો અંક છે 8, તે આપણે અલગ કરીશું તો તે થશે 40+8। તો હવે 40 એક વખત 40 સાથે અને બીજી વખત 8 સાથે, અને 6 એક વખત 40 સાથે અને બીજી વખત 8 સાથે ગુણાકાર કરવાનો છે। તો 40 ગુણ્યા 40 બરાબર થશે 1600, અને 40 ગુણ્યા 8 બરાબર થશે 320। ત્યારબાદ 6 ગુણ્યા 40 બરાબર થશે 240, અને 6 ગુણ્યા 8 બરાબર થશે 48। તો આપણે તેનો ટોટલ કરીશું તો આપણને મળશે 2208। તો આપણે અહીંયા લખીશું આમ 46 ગુણ્યા 48 બરાબર થશે 2208। તેવી જ રીતે પ્રશ્ન નંબર 5, 6, 7 અને 8 એ તમારે હોમવર્કમાં કરવાના છે। નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 11, તેમાં આપેલું છે ઉદાહરણ મુજબ ગુણાકાર કરો। તો તેમાં ઉદાહરણ આપેલું છે 163 ગુણ્યા 8। તો અહીંયા 163 કેવી રીતે આવે, તો અહીંયા આપણે એકમનો અંક અલગ કરીશું, તો 160+3 એટલે થાય છે 163। ત્યારબાદ આપણે જોઈએ કે 160 ને આપણે અલગ પાડીએ, તેમાં દશકનો અંક આપણે અલગ કરીશું તો તે થશે 100+60। તો 160 કરવાથી 160 આવે છે, અને અહીંયાના 3 આપણે નીચે લખશું। ત્યારબાદ જે અહીંયા 8 આપેલા છે તેનો એક વખત 100 સાથે, બીજી વખત 60 સાથે, અને ત્રીજી વખત 3 સાથે ગુણાકાર કરવાનો છે। તો આપણે અહીંયા લખ્યું છે 100 ગુણ્યા 8 એટલે થશે 800, ત્યારબાદ 60 ગુણ્યા 8 એટલે થશે 480, અને 3 ગુણ્યા 8 એટલે થશે 24। ત્યારબાદ આ 3 ટોટલ આપણે કરીશું તો આપણને મળશે 1304, એટલે કે 163 ગુણ્યા 8 નો જવાબ થશે 1304। તેવી જ રીતે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ, તેમાં આપેલું છે 235 ગુણ્યા 9। તો 235 આપણે સર્વપ્રથમ એકમનો અંક 5 અલગ પાડશું, તો તે થશે 230+5। ત્યારબાદ જે 230 આપેલા છે તેમાં આપણે 30 અલગ કરીશું, તો તે થશે 200+30, અને આ 5 આપણે અહીંયા લખશું। ત્યારબાદ હવે 9 જે સંખ્યા આપેલી છે તેનો આ 3 સાથે આપણે ગુણાકાર કરીશું, તો 200 ગુણ્યા 9 એટલે થશે 1800, 30 ગુણ્યા 9 એટલે થશે 270, અને 5 ગુણ્યા 9 એટલે થશે 45। ત્યારબાદ 1800, 270 અને 45 નો આપણે ટોટલ કરીએ તો આપણને મળશે 2115। તો 235 ગુણ્યા 9 બરાબર થશે 2115। નેક્સ્ટ બીજો છે 346 ગુણ્યા 7। તો 346 આપણે એકમનો અંક 6 અલગ કરીશું, તો તે થશે 340+6। ત્યારબાદ 340 આપણે 40 અલગ પાડીશું, તો તે થશે 300+40, અને અહીંયાના 6 એ નીચે આવશે। ત્યારબાદ 7 આ 3 સાથે અલગ અલગ રીતે ગુણાકાર કરવાનો છે, તો 300 ગુણ્યા 7 બરાબર થશે 2100, 40 ગુણ્યા 7 બરાબર થશે 280, અને 6 ગુણ્યા 7 બરાબર થશે 42। તેથી 2100+280+42 નો આપણે ટોટલ કરીએ તો તેનો જવાબ આવશે 2422। તેવી જ રીતે પ્રશ્ન નંબર 3 છે 489 ગુણ્યા 6।
तो 489 માં આપણે એકમનો અંક 9 એ અલગ કરીશું તો તે થશે 480 પ્લસ 9 ત્યારબાદ દશકનો અંક છે 80 તો તેને આપણે અલગ પાડીશું તો 400 પ્લસ 80 આવશે અને 9 એ નીચે આવશે ત્યારબાદ 6 નો આ 3 સાથે ગુણાકાર કરવાનો છે તો આપણે લખીશું 400 ગુણ્યા 6 બરાબર 2400 80 ગુણ્યા 6 બરાબર થશે 480 અને 9 ગુણ્યા 6 એટલે થશે 54 તેથી 2400 પ્લસ 480 પ્લસ 54 તેનો ટોટલ થશે 2934 નેક્સ્ટ ચોથો છે 199 ગુણ્યા 5 તો 199 કેવી રીતે આવે તો 199 માં આપણે એકમનો અંક 9 અલગ કરીશું તો 190 પ્લસ 9 ત્યારબાદ 190 માં આપણે 9 ને અલગ પાડીશું તો 100 પ્લસ 90 અને અહીંયાના 9 એ નીચે આવશે ત્યારબાદ 5 નો આ 3 સાથે ગુણાકાર કરવાનો છે તો 100 ગુણ્યા 5 બરાબર થશે 500 90 ગુણ્યા 5 બરાબર 450 અને 9 ગુણ્યા 5 બરાબર 45 તેથી 500 પ્લસ 450 પ્લસ 45 જેનો આપણે ટોટલ કરીએ તો જવાબ આવશે 995 નેક્સ્ટ પાંચમો પ્રશ્ન છે 178 ગુણ્યા 4 તો 178 માં આપણે એકમનો અંક 8 અલગ કરીશું તો 170 પ્લસ 8 આવશે અને 170 માં આપણે 70 ને અલગ કરીશું તો આવશે 100 પ્લસ 70 ત્યારબાદ અહીંયાના 8 નીચે આવશે અને તેનો આ 3 નો 4 સાથે ગુણાકાર કરવાનો છે તો 100 ગુણ્યા 4 બરાબર આવશે 400 70 ગુણ્યા 4 બરાબર 280 અને 8 ગુણ્યા 4 બરાબર 32 તેથી 400 પ્લસ 280 પ્લસ 32 નો ટોટલ આવશે 712 તેથી 178 ગુણ્યા 4 નો જવાબ આવશે 712 તો તેવી જ રીતે પ્રશ્ન નંબર 6 7 8 અને 9 એ તમારે હોમવર્કમાં કરવાના છે તો આજે આપણે જેટલું પણ વર્ક કર્યું તે તમારે સ્વાધ્યાય પોથીમાં પેન્સિલથી લખી લેવું અને જે પણ હોમવર્ક આપેલું છે તે પણ કરી લેવું